આજે આપણો દેશ કોરોના મહામારી સાથે જંગ લડી રહ્યો છે આજે કોરોના સામે લડવા માટે સરકારે કોઈ પણ કદમ ઉઠાવેલો નથી આજે કોરોનાના દર્દીઓ ઘરે ઘરે છે પરંતુ આ સરકારે આત્મનિર્ભર બનાવી દીધા છે અને એક પણ કદમ કોરોનાથી લડવા માટે કે કોરોનાથી બચવા માટે આ સરકારે ઉઠાવેલો નથી આ સરકાર ફક્ત સત્તા કઈ રીતે મળે લોકોના ખિસ્સામાંથી પૈસા કઈ રીતના પડાવી લેવા એ જ વિચારે છે એની સિવાય આ સરકાર કંઈ પણ વિચારતી નથી આ સરકાર જ્યાં પણ કોંગ્રેસ સરકાર બનાવે છે ત્યાં કોંગ્રેસના એમએલએને ધમકીઓ મળે છે ખોટી રીતે રેડો પાડવામાં આવે છે ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે લાલચ આપવામાં આવે છે અને એમએલએની ખરીદી કરવા કરવાની કોશિશ કરે છે આજે આખો દેશ કોરોના મહામારીથી પરેશાન છે આજે હોસ્પિટલોમાં ઓક્સિજન નથી આજે હોસ્પિટલોમાં વેન્ટિલેટર નથી આજે કોરોના સિવાયની બીજી બીમારીઓ લોકોને હોય છે એ બીમારીઓનો ઈલાજ થતો નથી જેથી આપણા દેશમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે આજે સરકારે આ દેશના લોકો કેવી રીતના કોરોનાથી બચી શકે અને બીજી કોઈ પણ બીમારી છે હોય તેનાથી બચી શકે એની ફિકર કરવાની જરૂર છે પરંતુ આજે તમે જુઓ દરેક રાજ્યમાં પોતાની સરકાર કઈ રીતના બને એની જ ફિકર કરી રહી છે આ સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે આવી સરકારને આપણે ઓળખવી પડશે જેથી મારી લોકોને અપીલ છે કે આવા મહામારીના ટાઈમ પર જો સરકાર પોતાની સત્તા મેળવવાની કોશિશ કરતી હોય તે પણ લોકોએ ચૂંટેલા સભ્યોને ખરીદીને સત્તા બનાવવાની કોશિશ કરતી હોય તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે કે જે લોકોને ફક્ત સત્તાની ભૂખ છે એ લોકો કદી પણ દેશનું ભલું કરી શકતા નથી અને દેશના લોકોનું ભલું કરી શકતા નથી જેથી આપણે ખરેખર દેશભક્તિની જો વાતો કરતા હોય તો વ્યક્તિની ભક્તિ છોડી દેશભક્તિ માટે વિચાર કરવો જોઈએ કે આ સરકારે લોકો માટે અને દેશ માટે શું હિતના કામો કર્યા છે નોટબંધી કરી લોકોને પરેશાન કરી મૂક્યા જીએસટી લગાડી લોકોને પરેશાન કરી મૂક્યા પેટ્રોલ અને ડીઝલનો ભાવ આજે સસ્તામાં સસ્તું મળી શકે છે તેની ઉપર તબલ ભાવ લઈ લોકોના ખિસ્સામાંથી પૈસા પડાવી લોકોને પરેશાન કરી મૂક્યા ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધુ હોવાથી આજે દેશમાં મોંઘવારી ફાટી નીકળી છે લોકડાઉનના કારણે લોકો પાસે ધંધા નથી લોકો બેરોજગાર બની રહ્યા છે અને આ લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેશમાં મોંઘવારી વધારી રહ્યા છે જેથી હું લોકોને અપીલ કરવા માગું છું કે જે લોકો લોકશાહી પર હુમલાઓ કરતા હોય જે લોકો દેશને બરબાદ કરવા બેઠેલા છે જે લોકો દેશના લોકોને ખતમ કરવા બેઠા છે ફરી ગુલામ બનાવવા જઈ રહ્યા છે તો આવા લોકોની સામે આપણે અવાજ ઉઠાવવી પડશે નહીં તો આ લોકો દેશને પણ વેચી દેશે અને દેશને ગુલામ દેશના લોકોને ગુલામ બનાવી દેશે જેથી મારી અપીલ છે કે આવા લોકોની સામે આપણે એક થઈ અવાજ ઉઠાવવી પડશે ન સમજોગે તો મીટ જાઓગે ન સમજોગે તો મીટ જાઓગે હિન્દ કે લોકો દાસ્તા તક ન રહેગી દાસ્તાનો મેં દોસ્તો આપણે એક થવું પડશે તો જ આવા લોકોની સામે આપણે લડી શકીશું અને ફરી આપણો દેશ જે પૂરી દુનિયામાં જેના વખાણ થઈ રહ્યા હતા એવો દેશ ફરી બનશે દેશના લોકો સુખી થશે આપણે એક થઈશું તો જ થશે જેથી મારી લોકોને અપીલ છે કે મહેરબાની કરીને એક થાવ અને જે લોકો સત્તાના ભૂખા છે એવા લોકોની સામે એક થઈ અવાજ ઉઠાવો અને એમને ઘરે પહોંચાડી દો થેન્ક યુ વેરી મચ